नमस्कार बाळको, बधा मजामां छो ने? तो चलो आजे आपणे धोरण 9માં हिंदी विषय भणीशुं। हिंदी विषयमां पाठ 3 जेनुं नाम छे क्या निराश हुआ जाए। आपणे एना विशे अभ्यास करी गया के शुं निराश थवुं जोईए। लेखक ने हमारे समाज में आज कैसा वातावरण बन गया है उन्हीं बारे में हमने लेख बताया है। लेखक ने जो हमारे समाज में कानून की त्रुटियों से जो कई लोग ऐसे होते हैं जो लाभ उठाते हैं उनके बारे में भी हमें बताया। फिर भी अभी हम देखें तो ऊपर से એટલે કે બહારે છે દેખે તો સમાજ મેં આજ ભી ધર્મ ભીરુ યાની કે ધર્મ સે ડરને વાલા આદમી ભી રહેતે હે। કુછ લોગો કે લીએ હમારા પૂરા સમાજ યાની કે પૂરા દેશ મેં ઈમાનદારી બચી નહીં એસા હમ નહીં કહી શકતે। એ સબ લેખક ને બતાયા ઇસ પાઠ મેં। તો અબ આગે હમ ઇસ પાઠ કે સ્વાધ્યાય પ્રશ્નો કે બારે મેં ઉત્તર જાણીએ। પ્રશ્ન દેખે તો પહેલા પ્રશ્ન હે આજ સમાચાર પત્ર મેં કોણ કોણ સે સમાચાર ભરે રહેતે હે। આપણે જોયું હતું કે સમાચાર પત્રો આવે એમાં કઈ કઈ બધી વસ્તુઓ લખેલી આવે છે, શેના વિશે માહિતી હોય છે, આખા સમાચાર પત્ર શેના વિશે ભરેલા હોય છે। તો આજ સમાચાર પત્ર મેં દેખે તો ચોરી, તસ્કરી, ડકેતી, તસ્કરી આદિ કે બારે મેં સમાચાર પત્ર ભરે રહેતે હે। ઇન સબ કે બારે મેં સમાચાર પત્ર મેં લિખે હોતે હૈ। દૂસરા પ્રશ્ન હે દેશ કા વાતાવરણ આજ કૈસા બન ગયા હે। આજ હમ દેખે તો દેશ મેં કૈસા વાતાવરણ બન ગયા હે કવિ બતાતા હૈ। હમને દેખા પાઠ મેં કે જો વ્યક્તિ કુછ ભી કરેગા તો લોગ ઉનમેં દોષ નિકાલને લગતે હૈ, અચ્છા કરે યા બુરા કરે ઉસમેં દોષ અધિક દિખાઈ દેખને લગતે હૈ। આજ દેશ કા વાતાવરણ એસા બન ગયા હૈ કે લગતા હૈ કે દેશ મેં કોઈ ઈમાનદાર આદમી બચા નહીં હૈ, એસા વાતાવરણ બન ગયે એસા લેખક કહેતે હૈ। તીસરા પ્રશ્ન ભારત વર્ષને કિસકો અધિક મહત્વ નહીં દિયા। ભારત દેશે કોને વધારે મહત્વ નથી આપ્યું? એનો ઉત્તર તો કે ભારત દેશને ભૌતિક વસ્તુઓ કે સંગ્રહકો અધિક મહત્વ નહીં દિયા હૈ। આગે કા પ્રશ્ન મનુષ્ય કે મન મેં કોણ કોણ સે વિકાર હૈ, એટલે કે ઘણા ખરાબ વિચારો પણ હોય છે, અવગુણ આપણે કહેતા હોય છે, તો એના ઉત્તરમાં જોઈએ તો મનુષ્ય કે મન મેં કામ, ક્રોધ લાલચ લોભ મોહ આદિ સબ વિકાર મનુષ્ય મેં વિદ્યમાન એટલે કે હંમેશા હાજર જ રહેતા હોય છે। તો મનુષ્ય કે મન મેં કામ, ક્રોધ, લોભ, મોહ આદિ જૈસે વિકાર હે। ધર્મ ઓર કાનૂન મેં ક્યાં અંતર હે? આજ અમારા સમજ ભલે જૈસા ભી હો ફિર ભી સમાજ મેં ધર્મ ઓર કાનૂન મેં દોનો મેં અંતર હે। હમ સબ જાનતે હૈ ધર્મ સે લોગ ડરતે હે, ઇસીલીએ ધર્મ સે કોઈ લાભ નહીં ઉઠા શકતા, લેકિન કાનૂન છે અમુક ત્રુટિઓ કે કારણ જો
ऊंचे वर्ग के लोग है, उच्च वर्ग के लोग, वो कानून से लाभ उठाने में संकोच नहीं करता। धर्मभीरु लोग किस बात में संकोच करते हैं? धर्मभीरु एटले के धर्म थी डरवा वाला। धर्मभीरु लोग कानून की त्रुटिया एटले के खामी अथवा तो कहीं खूटतू बाकी रही गयु, तो के धर्मभीरु लोग कानून की त्रुटियों से लाभ उठाने में संकोच करता है, वो लाभ नहीं उठाता। आगे का प्रश्न हम देखें, ड्राइवर को मारपीट से किसने बचाया? हमने देखा था पाठ में कि जब कंडक्टर साइकिल लेकर चला जाता है तब सब लोगों ने ड्राइवर को घेर लिया मारपीट करने के लिए, तो ड्राइवर को किसने बचाया? जवाब बोर्ड पर लिखा हुआ है, कौन बताएगा? ड्राइवर को मार पीटने से हजारी प्रसाद द्विवेदी ने बचाया था, यानी कि उस वक्त बस में लेखक बैठे हुए थे, उन्होंने ड्राइवर को बचाया था। बस कंडक्टर क्या लेकर लौटा था? बस नो जे कंडक्टर जे साइकिल लईने एकदम त्यांथी भागी गयो तो ते जरे पाछो आवे छे त्यारे शुं लईने आवे छे? तो बस कंडक्टर खाली बस लेकर और लेखक के बच्चों के लिए, जो उनके बच्चे भूख से जो चिल्ला रहे थे इसलिए लेखक के बच्चों के लिए पानी और दूध दोनों लेकर आए थे, यानी कि बस कंडक्टर खाली बस और बच्चों के लिए दूध और पानी लेकर लौटा था। हर व्यक्ति को किस दृष्टि से देखा जा रहा है? अपने समाज में जो है तो दरेक व्यक्ति ने केवी नजर थी जोवामां आवे छे, तो एना जवाब में आवशे हर व्यक्ति को संदेह की दृष्टि से देखा जा रहा है, एटले कंईक शंका नी नजर थी कंईक संदेह थी जोई रहा छे। आगे का प्रश्न हम देखे, इस समय सुखी कौन है? એટલે કે અત્યારે જોઈએ તો આ સમયમાં સૌથી સુખીમાં સુખી કોણ છે? તો કોણ? જેની પાસે ગાડી બંગલા ખૂબ જ પૈસા છે એ વ્યક્તિ? તો કે ના, લેખક અહીંયા એ વ્યક્તિને નથી કહેતા સુખી, કોને કહે છે? તો કે એ સમય સુખી વહી હે જો કુછ નહીં કરતા, કોઈ કામ નહીં કરતા, કુછ કામ નહીં કરતા वो इस समय सुखी है, ऐसा लेखक कहते हैं। टिकट बाबू ने लेखक के हाथ में कितने रुपये रख दिए? टिकट बाबू लेके टिकट मास्तरे लेखक ना हाथ में कितना रुपया पाछा? तो एना जवाब में आवशे 90। આગળનો પ્રશ્ન, કિસકી ઉપેક્ષા નહીં કી જા સકતી? કિસકી ઉપેક્ષા? યદી હમે ભૂખ લગે તો હમ ભૂખ કી ઉપેક્ષા નહીં કર સકતે, યદી હમ બીમાર હુએ તો હમ દવા કી ઉપેક્ષા ભી નહીં કર સકતે। તો એસા કવિ કહેતા હૈ કે ભૂખ કી યાની કી અથવા ભૂખ યા बीमार की उपेक्षा हम नहीं की जा सकते। तो बच्चों, हमने पाठ के प्रश्नों के उत्तर के बारे में जाना, अब आगे पर्यायवाची, विरोधी शब्द और शब्द समूह के बारे में अब हम आगे जानकारी प्राप्त करते हैं। વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં આવતા ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ મેળવ્યા, હવે ત્યાર પછી પાઠમાં આવતું વ્યાકરણ છે એના વિશે આપણે થોડું જોઈએ। તો એમાં સૌથી પહેલાં પર્યાયવાચી, યાની કે સમાનાર્થી,
समानार्थी शब्द में तस्कर, तस्कर का अर्थ क्या होता है? तो तस्कर का पर्यायवाची शब्द है चोर। त्यार पछी जोइए तो फरेब। हमने कई बार समाचार पत्रों में पढ़ा होगा फरेब किया यानी कि धोखा। धोखा एटले के छेतरीने घणी वखत जता रहेवाने कहेवाय फरेब। कायर, कायर का अर्थ क्या होता है? गुजराती में आपणे डरपोक पण कहीए छीए, लेकिन हिंदी में हम क्या कहते हैं? कायर को दूसरा शब्द भीरू, कायर को हम भीरू भी कह सकते हैं। उनके बाद निरी। हमारे समाज में कई निरी लोग रहते हैं, हमने पढ़ा है। निरी का अर्थ होता है निराधार। निरी शब्द का पर्यायवाची निराधार। त्यार बाद त्रुटि। हमने पढ़ा कि कानून की कई त्रुटियों से, त्रुटि एटले कमी। कमी अथवा गलत भी। कातर, कातर ढंग से देखता है। कातर का पर्यायवाची शब्द इस पाठ में क्या था? तो इनका उत्तर है भयभीत। जब ड्राइवर को मार पीटने का आयोजन बनाते हैं तब हमने देखा कि ड्राइवर से सब लोगों को कातर ढंग से देख रहा था। निकृष्ट, उनका पर्यायवाची अधम। अब हम विरोधी शब्द यानी कि विलोम शब्द के बारे में देखें। इसमें ईमानदार, ईमानदार का विरोधी शब्द क्या होगा? ईमानदार का विरोधी शब्द होगा बेईमान। જે ઈમાનદાર વગરનું છે એને આપણે કહીએ હિન્દીમાં બેઈમાન। ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર કરતી હોય તેને આપણે ભ્રષ્ટાચારી કહેતા હોય છે। તો ભ્રષ્ટાચાર કા વિરોધી શબ્દ હે સદાચાર। એટલે સારું આચરણ કરતા હોય ને સદાચાર। આગે સબલ, સબલ કા અર્થ હે નિર્બળ, વિરોધી અર્થ। જે બળવાન નથી એની વાત કરી છે। ઉચિત કા વિરોધાર્થી શબ્દ ક્યાં હોતા હે? ઉચિત કા વિરોધી શબ્દ હે અનુચિત। અબ નિકૃષ્ટ શબ્દ લિખા હુઆ હે, उनका विरोधी शब्द होगा उत्कृष्ट। अरे तो यह शब्द लिखा है, इनका उत्तर तो आप सबको आता ही होगा, सच्चाई। इनका विरोधी शब्द है झूठ। अब हम शब्द समूह के बारे में देखते हैं। धर्म से डरने वाला એટલે કે જે લોકો છે એ ધર્મથી ડરીને રહે છે એને શું કહેવાય? તો કે ધર્મ સે ડરને વાલા હે ઉને હમ ધર્મ ભીરુ કહેતે હે। ઉને ધર્મ ભીરુ કહેતે હે। મિલન કી ભૂમિ, ઉનકા શબ્દ સમૂહ હે મિલન ભૂમિ।
हमने देखा कि हमारे देश में सब आर्य द्रविड़ यूरोपियन सब प्रजा यहाँ आकर बसे हुए थे, इसीलिए लेखक ने मिलन भूमि यहाँ कहा है। सुख देने वाला, जो सुख देने वाला है उन्हें हमें शब्द समूह में क्या कहते हैं, सुखद। और आखिरी है पुराने ख्याल वाला, पुराने ख्याल वाला એટલે કે જે જૂના વિચાર વાળા હોય જ એને શું કહેવાય, તો કે પુરાને ખ્યાલ વાળા હે ઉને આપણે નવો શબ્દ લાગે થોડોક, જો પુરાને ખ્યાલ વાળા હે ઉને હમ દકિયાનુષી કહેતે હે। અબ આગે મુહાવરે કે બારે મે હમ જાણકારી પ્રાપ્ત કરતે હે। પહેલા મુહાવરા હે મન બેઠ જાના, કોણ બતાએગા ઇનકા ઉત્તર ક્યા હોગા બતાઓ, મન બેઠ જાના તો ઉનકા ઉત્તર હે ઉદાસ હો જાના। उदास होना। दूसरा मुहावरा है पर्दाफाश करना, पर्दाफाश करना तो भेद खोलना, जे व्यक्ति में जे खामी अथवा दोष रहेला हो एने बाहर लाव एटले के भेद खोलना। ज्योति बुझना, ज्योति बुझना का अर्थ होता है मर जाना। और आखिरी मुहावरा है ढाढ़स बधाना, यानी घणी वक्त अपने कोई लोग दुखी थी जाए त्यारे अपने इन्हें तसल्ली मळे इने मन ने शांति मळे ए माटे आपणे एने आश्वासन आपता होय छे कि टाढस बढ़ाना एनो अर्थ थशे तसल्ली देना। तसल्ली देना। तो विद्यार्थी मित्रों आपणे समानार्थी विरोधी शब्द समूह रूढ़िप्रयोग बधुं आपणे जोई गया। हवे जे સાત વાક્ય અથવા તો જે સવિસ્તારથી પ્રશ્ન જવાબ જે લખવાના હોય છે આપણે ટેક્સ્ટબુકમાં આપેલા જ છે, એમાં તમે ઘરે બેઠા જાતે લખવાનો પ્રયત્ન કરજો। થેન્ક યુ।